हेलो विद्यार्थी मित्रों, वेलकम टू परिश्रम स्कूल। धोरण 12 विषय कंप्यूटर प्रकरण नंबर 6। आज आपणे विद्यार्थी मित्रों ऑब्जेक्ट आधारित ख्यालो, आपणा चेप्टरनुं नाम छे ऑब्जेक्ट आधारित ख्यालो, तेना विषे भणीशुं। पहेला तमने आपेलुं छे इंट्रोडक्शन। ऑब्जेक्ट आधारित प्रोग्रामिंगनी शुरुआत 1960ના સમયગાળામાં થઈ। વિદ્યાર્થી મિત્રો ખાસ સમયગાળો નોટ ડાઉન કરજો, વારંવાર એમસીક્યુ પૂછાય છે કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆત ક્યારે થઈ, તો કે 1960માં। 1980ના દાયકાની મધ્યથી નવા સોફ્ટવેર બનાવવામાં પ્રોગ્રામિંગની તે મુખ્ય પદ્ધતિ બની ગઈ। ચલો વિદ્યાર્થી મિત્રો 1980 પણ નોટ ડાઉન કરજો, એ પણ પૂછાય છે કે કોના દાયકાની મધ્યમાં સોફ્ટવેર બનાવવામાં પ્રોગ્રામિંગની જરૂર પડી, क्या समयगाळामां, तो के 1980માં। सॉफ्टवेर सीस्टमना अति झड़पथी वधता कद अने जटिलतानुं नियंत्रण करवा माटे तेमज मोटी अने जटिल सीस्टमने समय साथे सुधारवाना कार्यने सरल बनावाना एक मार्ग तरीके आ पद्धतिने विकसावामां आवे। चलो शा माटे आपणे ऑब्जेक्ट आधारित पद्धतिने विकसावी विद्यार्थी मित्रों, तो के आपणे सॉफ्टवेरनी सीस्टम ना अति झड़पथी एनु कद वधतुं जातुं हतुं अने एमां अमुक समय घणा प्रॉब्लम्स आवता हता, तो एना उपर नियंत्रण करवा अने एना उपर सुधारवाना कार्य तमे सरळताथी करी शको, एटला माटे प्रोग्राम ऑब्जेक्ट आधारित प्रोग्रामिंगनी शुरुआत थई। जो विद्यार्थी मित्रों केटलीक प्रचलित प्रोग्रामिंग भाषा जेवी के C++, जावा, C#, VB.net, ASP.net અને PHP ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગને સમર્થન આપે છે। વિદ્યાર્થી મિત્રો આ બધી લેંગ્વેજ છે જેના થ્રુ તમે વેબસાઇટ ક્રિએટ કરી શકો છો। હવે છે એના પછીનો પોઈન્ટ છે પ્રોગ્રામિંગની રીત। પ્રોગ્રામિંગની રીતને આપણે બે પ્રકારમાં વહેંચી શકાય છે। પહેલું છે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ અને બીજું છે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ। બે વિશે વન બાય વન જોઈએ। પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં આપણું કેન્દ્રબિંદુ ડેટા ઉપરની કાર્યપ્રણાલી તેમજ પ્રક્રિયાઓ લખવામાં કેન્દ્રિત રહે છે। ઘણીવાર વિદ્યાર્થી મિત્રો MCQ પૂછાય છે કે આપણું કેન્દ્રબિંદુ ડેટા ઉપરની કાર્યપ્રણાલી તેમજ પ્રક્રિયાઓ લખવામાં કેન્દ્રિત રહે છે, તે પ્રોગ્રામિંગની કઈ રીત છે, તો કે તે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ છે। એટલે આપણું કેન્દ્રબિંદુ ડેટા ઉપરની કાર્યપ્રણાલી અને તેમાં પ્રક્રિયાઓ લખવા ઉપર રહેશે। એક્ઝામ્પલ આપેલું છે લાઇબ્રેરીનું, બરાબર। લાઇબ્રેરીનો આપણી પાસે સોફ્ટવેર છે, આ લાઇબ્રેરીના વિનિયોગ સોફ્ટવેરમાં આપણે શું ધ્યાન રાખવાનું રહેશે, તો કે ક્યારે સ્ટુડન્ટ્સ બુકની નોંધણી કરાવી, ક્યારે આપણે બુક્સ તેમને આપી, ક્યારે બુક્સ પરત કરવા નહીં આવે તો આપણે એને ફાઇનની ગણતરી કરવી, વગેરે ઉપર આપણું કેન્દ્રબિંદુ હશે। ક્લિયર। બીજો પોઈન્ટ છે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં કેન્દ્રબિંદુ શેના ઉપર હશે, ઓબ્જેક્ટ ઉપર। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં કેન્દ્ર ઉપર ડેટા ઉપરની કાર્યપ્રણાલી અને એને પ્રક્રિયાઓ લખવા ઉપર કેન્દ્રિત હશે, જ્યારે ઓબ્જેક્ટ આધારિતમાં કેન્દ્રબિંદુ કેના ઉપર હશે, ઓબ્જેક્ટ ઉપર, જે ડેટા તેમજ ક્રિયાત્મકતા એમ બંને એક સાથે ધરાવે છે। ઉપરનું જ એક્ઝામ્પલ તમને સમજાયું છે લાઇબ્રેરીનું, જો આપણે
પુસ્તકાલય વિનિયોગ બનાવવામાં આપણું ધ્યાન વિનિયોગમાં સમાવેશ વિવિધ ઓબ્જેક્ટ ઉપર કેન્દ્રિત હોય છે. અહીં આપણે વિદ્યાર્થી, પુસ્તક, ગ્રંથાલય જેવા ઓબ્જેક્ટ વિચારી શકીએ. આવા ઓબ્જેક્ટ એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલા છે તે બાબત પણ આપણે વિચારવું જોઈએ. ઉદાહરણ તરીકે વિદ્યાર્થીઓ પુસ્તકાલયમાં પુસ્તક પરત કરે છે, ઓકે. એના પછીનો પોઈન્ટ છે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ. ઓબ્જેક્ટને પાયાના એકમ તરીકે વાપરે છે. એક સરખા ઓબ્જેક્ટનું ક્લાસના ખ્યાલ દ્વારા વર્ગીકરણ કરવામાં આવે છે. કોમ્પ્યુટરની જે ભાષાઓ ઓબ્જેક્ટના ચાર ચોક્કસ ગુણધર્મો ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, નોટ ડાઉન કરજો. ઓબ્જેક્ટના કેટલા ગુણધર્મો છે? તો કે ચાર: એબસ્ટ્રેક્શન, ઇન્કેપ્સ્યુલેશન, પોલિમોર્ફિઝમ અને ઇનહેરિટન્સ. વન બાય વન આગળ બધામાં આપણે ડીપલી તેના વિશે ભણીશું. ઓબ્જેક્ટ. વાસ્તવિક વિશ્વમાં ઓબ્જેક્ટ એ આ દુનિયા જે વસ્તુ વડે બનેલી છે તે વસ્તુ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ઓબ્જેક્ટ એટલે કે આપણી આ દુનિયા જે વસ્તુઓ વડે બનેલી હોય તેને આપણે ઓબ્જેક્ટ તરીકે ઓળખીશું, ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, ઓબ્જેક્ટના પણ બે પ્રકાર છે. તો કે ક્યા ક્યા? પહેલું છે ભૌતિક સ્વરૂપના ઓબ્જેક્ટ. ભૌતિક ઓબ્જેક્ટ એટલે એવા ઓબ્જેક્ટ કે જેને તમે સ્પર્શ કરી શકો છો, એટલે કે ટચ કરી શકો છો. ફોર ધ એક્ઝામ્પલ, વ્યક્તિ, કાર, કોફી. બીજો ઓબ્જેક્ટ છે તેને અમૂર્ત અથવા તો એબસ્ટ્રેક્ટ ઓબ્જેક્ટ તરીકે ઓળખવામાં આવે છે, જેને તમે સ્પર્શ કરી શકતા નથી. ફોર ધ એક્ઝામ્પલ, તારીખ, સમય, વાર, ઓકે. દરેક ઓબ્જેક્ટની એક અનન્ય ઓળખ હોય છે અને દરેક ઓબ્જેક્ટને એકબીજાથી અલગ ઓળખી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને એવું સમજાવવા માંગે છે કે ઓબ્જેક્ટ ઘણા પ્રકારના છે, પણ એ ઓબ્જેક્ટને મારે અલગ અલગ રીતે ઓળખવા હોય તો હું કઈ રીતે ઓળખીશ? જો ઉદાહરણ આપેલું છે, દરેક વ્યક્તિ નામ, શહેર, જાતિ, જન્મ તારીખ અને વ્યવસાય જેવી લાક્ષણિકતાઓ ધરાવે છે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં આવા લક્ષણોને પ્રોપર્ટીઝ અથવા તો એટ્રીબ્યુટ્સ તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પૂછતા હોય ને કે તમારું નામ શું છે, તમારી સિટી ક્યું છે, તમારી જન્મ તારીખ શું છે, તો એ બધી લાક્ષણિકતાઓને આપણે શું કહેશું? પ્રોપર્ટીઝ અથવા તો એટ્રીબ્યુટ્સ. હવે એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પાડવા માટે આપણે તેની લાક્ષણિકતાની કિંમતનો ઉપયોગ કરીએ છીએ. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, બે વ્યક્તિ છે, એની લાક્ષણિકતાઓ બે સરખી છે, તો હું કઈ રીતે અલગ પાડીશ કે આ વ્યક્તિ આ છે? તો એનું એક એક્ઝામ્પલ આપેલું છે, રામ અને શ્યામ એમ અલગ અલગ વ્યક્તિઓ છે. જ્યારે બે વ્યક્તિઓના નામ એક જ છે ત્યારે જન્મ તારીખ જેવી અન્ય લાક્ષણિકતાઓની મદદથી આપણે તેને અલગ પાડી શકીએ છીએ. આ રીતે ઓબ્જેક્ટને ઓળખવા માટે આપણે આ લાક્ષણિકતાની કિંમત વાપરીએ છીએ, જેને સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રોપર્ટીઝ અને એટ્રીબ્યુટ્સ ક્લિયર? હવે તો કે હમણાં જ આપણે જોયું કે એક વ્યક્તિને બીજી વ્યક્તિથી આપણે અલગ પાડવા હોય તો કે બેની લાક્ષણિકતાઓ, એની પ્રોપર્ટીઝ તો સરખી જ છે. એનો મતલબ કે કોઈ વ્યક્તિ તમને પૂછે છે તો કે નામ, શહેર, જાતિ, જન્મ તારીખ, વ્યવસાય, બે વ્યક્તિ ના આવશે, રામ નાય આવશે અને શ્યામ નાય આવશે, તો એ બે વ્યક્તિને મારે અલગ પાડવા હશે તો હું કઈ રીતે પાડીશ?
तो के एनी किंमत, किंमत एटले नेम, नेमनी सामे आपणे लखशुं राम, शहरनी सामे हूँ एम लखूँ सिटी, सिटीनी सामे एम लखूँ राजकोट। ओके, तो जे तमे राजकोट लखो छो, राम लखो छो, ई आपणे छे किंमत, जेने आपणे स्टेट तरीके ओळखशुं। એટલે બે વ્યક્તિને અલગ પાડવા માટે આપણે સ્ટેટની કિંમત અલગ અલગ હશે। આ ઉપરાંત ઓબ્જેક્ટ સાથે બિહેવિયર સંકળાયેલ છે। ઉદાહરણ તરીકે વ્યક્તિ જન્મ લે છે, નામ મેળવે છે, સ્થાન બદલે છે, બિહેવિયર મેથડ તરીકે પણ ઓળખવામાં આવે છે। બિહેવિયરને આપણે શું કહેશું, મેથડ પણ કહી શકાશે। ઓબ્જેક્ટની કિંમત તેના બિહેવિયરને કારણે બદલાઈ શકે છે। આ રીતે વાસ્તવિક વિશ્વમાં કોઈ પણ વસ્તુ તે ક્યાં નામથી ઓળખાય છે, તે શું છે અને તે શું કરે છે તેના દ્વારા વર્ણવી શકાય છે। આ ટોપિકમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટના પ્રકાર, પ્રોપર્ટીઝ, સ્ટેટ અને બિહેવિયર વિશે અભ્યાસ કર્યો। હવે એનું એક એક્ઝામ્પલ નીચે આપેલું છે, એ સમજતા પહેલાં વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ આપણે ડેટા ફિલ્ડ શું છે એના વિશે સમજી લઈએ। ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટનું વર્ણન કરતી જુદી જુદી લાક્ષણિકતાઓને ડેટા ફિલ્ડ તરીકે ઓળખાય છે। યાદ કરો વિદ્યાર્થી મિત્રો, લાક્ષણિકતાઓ એટલે આપણી પ્રોપર્ટીઝ। ઓકે, પ્રોપર્ટીઝમાં શું આવ્યું હતું, સિટી, નામ, જન્મ તારીખ। ઓકે, તો એને આપણે શું કહેશું, ડેટા ફિલ્ડ। ઓબ્જેક્ટ સાથે સંકળાયેલા વિવિધ ડેટા એટ્રીબ્યુટ્સ અને બિહેવિયર મેથડને સામૂહિક રીતે તેના મેમ્બર્સ કે ફીચર્સ તરીકે ઓળખવામાં આવે છે। આપણા જે એટ્રીબ્યુટ્સ છે અને બિહેવિયર છે એનું જે ગ્રુપ બનેલું છે તેને આપણે શું કહેશું, મેમ્બર અથવા તો ફીચર્સ। હવે તમને એક એક્ઝામ્પલ નીચે આપેલું છે કે રેલવે આરક્ષણ વિનિયોગ માટે આપણે રેલવેનું કોઈ નાનકડું કેવું આપણે કામ કરીએ છીએ, તો એમાં હું ઓબ્જેક્ટ તરીકે રેલવે ટ્રેન લઈ શકું, પ્રવાસી, ટિકિટ, સ્ટેશન જેવા ઓબ્જેક્ટ આપણે લઈ શકીએ, પણ એમાં કાર, કોમ્પ્યુટર અને ઘડિયાળ જેવા ઓબ્જેક્ટમાં આ વિનિયોગ માટે અસંગત છે, એટલે એને આપણે પસંદ કરવામાં આવતા નથી। ઓકે, નીચે જો વિદ્યાર્થી મિત્રો એક એક્ઝામ્પલ આપેલું છે, આપણો ઓબ્જેક્ટ છે એટલે કે આપણા પર્સન છે, પર્સન નામનો ઓબ્જેક્ટ છે, તો કે હા, એના એટ્રીબ્યુટ્સ ક્યાં ક્યાં છે, હેર કલર, આઈસ કલર, સ્કિન કલર છે, આ આપણા શું છે, એટ્રીબ્યુટ્સ। ઓકે, હવે તો કે હેર કલરની સામે શું છે, તો કે બ્લેક હેર, આઈસ કલર તો કે બ્લેક આઈસ, તો આપણી કિંમત થઈ, સ્ટેટ થયા, હા, તો કે પર્સન કેવું બિહેવિયર ધરાવે છે, તો કે ખાય છે, સૂવે છે, ચાલે છે, છે આ આપણું છે બિહેવિયર। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે એના પછી છે ક્લાસ। ઉપર જણાવેલા પર્સન ઓબ્જેક્ટના ઉદાહરણમાં આપણે સહેલાઈથી જોઈ શકાય છે કે કેટલાક ઓબ્જેક્ટ એક સરખી લાક્ષણિકતા અને બિહેવિયર ધરાવતા હોય છે, પરંતુ આપણે એને સ્ટેટની કિંમતથી એકબીજાથી જુદા પડે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ક્લાસ એટલે શું, જો ક્લાસ એ સમાન લક્ષણો ધરાવતા બહુવિધ ઓબ્જેક્ટનું એક ટેમ્પલેટ છે। ખાસ યાદ રાખજો, લક્ષણો કેવા છે, એક સરખા છે, ઓબ્જેક્ટ કેવા છે, એકથી વધારે છે, એ બધાના ગ્રુપને આપણે શું કહેશું, ટેમ્પલેટ, બરાબર, એ ટેમ્પલેટને આપણે ક્લાસ તરીકે ઓળખીશું। ક્લિયર?
ક્લાસ એ સમાન લક્ષણો ધરાવતા વિવિધ ઓબ્જેક્ટનું એક ટેમ્પલેટ છે. એટલે આ ટેમ્પલેટમાં આ બધી વસ્તુ છે. એક સમાન એટ્રીબ્યુટ્સ અને બિહેવિયર ધરાવતા વિવિધ ઓબ્જેક્ટનું એક જૂથ છે. એક જ ક્લાસના જુદા જુદા ઓબ્જેક્ટને સિમેન્ટિક હેતુ એકસરખો હોય છે. તેથી મેં તો ઓબ્જેક્ટ કેવા છે અલગ અલગ છે, પણ એનું કામ શું હશે એક સરખું. ઓકે, એના વિશે એક બીજું એક્ઝામ્પલ આપેલું છે પર્સનનું, એના વિશે આપણે ડીપલી ભણીએ. જો છે પર્સન નામનો આપણો ઓબ્જેક્ટ છે, નેમ, સિટી, જેન્ડર, બર્થ ડેટ એ શું છે વિદ્યાર્થી મિત્રો? યાદ કરો, આપણી પ્રોપર્ટી, આપણા એટ્રીબ્યુટ્સ. ઓકે, તો કે નેમની સામે આપણે શું લખ્યું? ડૉક્ટર મીરા. સિટીની સામે વડોદરા. તો આ આપણી શું છે? આપણી કિંમત, જેને આપણે સ્ટેટ કહેશું. ઓકે, એટલે અહીં એમ કહેવા માગે છે કે આપણો ઓબ્જેક્ટ એક છે, બરાબર. એકથી વધારે આપણી પાસે એટ્રીબ્યુટ્સ અને પ્રોપર્ટીઝ છે, પણ એ કઈ રીતે અલગ પડે છે? એની કિંમત અથવા તો એના સ્ટેટને લીધે. હવે છે ક્લાસ ડાયાગ્રામ. ક્લાસ ડાયાગ્રામ અનેક ક્લાસનો સમૂહ, અવરોધો અને જુદા જુદા ક્લાસ વચ્ચેના સંબંધની સ્થિતિ રજૂ કરે છે. ક્લાસ ડાયાગ્રામ શું છે વિદ્યાર્થી મિત્રો? અનેક ક્લાસનો સમૂહ છે કે જે બે ક્લાસ વચ્ચે કેવા પ્રકારની રિલેશનશિપ છે એ તમને બતાવશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખો, UML નું પૂરું નામ જણાવો, યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ નો ઉપયોગ ઓબ્જેક્ટ આધારિત સોફ્ટવેરની પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં કરી શકાય છે, કે જે વિનિયોગની રચના તૈયાર કરવામાં મદદરૂપ થાય છે. ઓકે, UML એ એક દ્રશ્ય મોડેલિંગ ભાષા છે અને તે ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ, ચલો ફૂલ નેમ યાદ રાખો, OMG, ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ દ્વારા વ્યાખ્યાયિત કરેલી છે. ઓકે, હવે એની વસ્તુ તમને અહીંયા સમજાવી છે વિદ્યાર્થી મિત્રો. જુઓ, ત્રણ ભાગમાં એ વસ્તુ વિભાજિત કરેલી છે ક્લાસ ડાયાગ્રામમાં. સૌથી ઉપરના ભાગમાં શું હશે? તો કે ક્લાસનું નામ હશે. વચ્ચેના ભાગમાં ક્લાસના એટ્રીબ્યુટ્સ કે પ્રોપર્ટીસ હશે. અને સૌથી નીચેના ભાગમાં બિહેવિયર, મેથડ અથવા તો ઓપરેશન હશે. એનું એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજી. જો ફર્સ્ટ છે, આની સિન્ટેક્સ છે ક્લાસ નેમ, પછી વિઝિબિલિટી એટ્રીબ્યુટ્સ છે, અહીંયા ઓપરેશન છે. ચાલો ક્લાસ નેમ આપણે શું લીધું? તો કે અહીંયા પર્સન છે. એટ્રીબ્યુટ્સમાં તો કે નેમ, સિટી, જેન્ડર, બર્થ ડેટ, પ્રોફેશન લીધું. ઓકે, હવે તો કે ઓપરેશન તરીકે, મેથડ તરીકે આપણે શું ઉપયોગમાં લેવાનું છે? તો કે સેટ, બર્થ ડેટ, ચેન્જ સિટી અને ડિસ્પ્લે, આ આપણે શું છે? ઓપરેશન અથવા તો મેથડ અથવા તો બિહેવિયર. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, UML ની સંકેત લિપિમાં એટ્રીબ્યુટ્સની વ્યાખ્યા રચના તમને નીચે આપેલી છે. ધ્યાનથી જુઓ, એ વાક્ય રચનામાં અમુક વસ્તુ તમને ચોરસ બ્રેકેટની અંદર આપેલા છે, અમુક વસ્તુ તમને કોણીય બ્રેકેટની અંદર આપેલા છે. જો વિદ્યાર્થી મિત્રો, ચોરસ બોક્સની જોડીમાં લખવામાં આવેલી બાબતો કેવી છે? વૈકલ્પિક છે. ઘણીવાર MCQમાં પૂછી શકે UML ડાયાગ્રામમાં ચોરસ બ્રેકેટની અંદર શું લખવામાં આવે છે? તો કે વૈકલ્પિક બાબતો, અથવા તો એમ પણ પૂછી શકે, વૈકલ્પિક બાબતો UMLમાં નીચેનામાંથી કયા બોક્સની અંદર લખાશે? તો કે ચોરસ બોક્સ. તો કોણીય કૌંસની જોડીમાં લખેલી બાબત કઈ છે? કિંમત વપરાશકર્તાએ જણાવવી પડે છે. ઓકે, તો એ કેવી છે? આપણે લખેલી બાબતો
છે. હવે અહીંયા દ્રશ્યતાના વિઝિબિલિટી માટેના પોઈન્ટ્સ આપેલા છે. અંગત છે, સુરક્ષિત, જાહેર, પેકેજ, એના માટેના સિમ્બોલ બી આપેલા અહીંયા છે વિદ્યાર્થી મિત્રો. એને ચાર્ટ અહીંયા મેં આપેલો જ છે, ખાસ ધ્યાન રાખજો. આમાંથી એમસીક્યુ પૂછાય જ છે કઈ રીતે યુએમએલએલના દ્રશ્યતાના સિમ્બોલ માઇનસ એ શું દર્શાવે છે, તો કે અંગત, ઓકે. અથવા એમ પણ પૂછી શકે છે કે સુરક્ષિત માટે નીચેનામાંથી કયા સિમ્બોલનો ઉપયોગ થશે, તો કે હેઝ, ઓકે. હવેનું એક્ઝામ્પલ અહીંયા આપેલું છે, પર્સન નામનું ક્લાસ છે, એમાં બે ઓબ્જેક્ટ આપેલા છે, પી વન અને પી ટુ. જોજો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે ક્લાસ કેટલા છે, તો કે એક જ. કયો? તો કે પર્સન. તો ઓબ્જેક્ટ કેટલા છે, તો કે બે. ક્યાં ક્યાં? પી વન અને પી ટુ. આપણી પાસે એટ્રીબ્યુટ્સ પ્રોપર્ટીસ કઈ છે? નેમ, સિટી, જેન્ડર બેમાં સરખી છે. હા, તો એની સ્ટેટ બે સરખા છે, ડૉક્ટર મીરા, પ્રોફેસર શ્યામ, તો કે ના. એટલે ટૂંકમાં એવું કહેવા માગે છે કે ક્લાસ આપણે એક છે, ઓબ્જેક્ટ એકથી વધારે છે, અને ક્લાસમાં એ બેને ઓબ્જેક્ટને અલગ પાડવા માટે એની કિંમતો કેવી છે, અલગ.